નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીલાધાર નગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ પ્રાણીઓમાં પોષણ, એમાં આજે આપણે જોવાનું છે કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે મનુષ્યમાં જે રીતે ખોરાકનું પાચન થાય છે એમાં ખોરાકનો જે કંઈ પણ એ પાચન માર્ગ છે એમાં કયા કયા અંગો હોય છે અને ખોરાક જે છે એ દરેક અંગમાં દરેક ભાગમાં ધીમે 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 આગળ વધે છે અને ત્યાં હવે આપણે એ જોવાનું છે કે દરેક અંગમાં જેમ એક પછી એક અંગમાં ખોરાક આગળ આગળ વધતો જાય છે ત્યારે ખોરાકમાં એવું શું થાય છે, ખોરાક ઉપર દરેક અંગમાં દરેક ભાગમાં શું પ્રક્રિયા થાય છે કે જેથી ખોરાક જે છે એનું ધીમે ધીમે ત્યાં સંપૂર્ણ રીતે પાચન થતું જાય છે. તો અહીંયા સૌથી પહેલું અંગ છે કે ખોરાક પાચન માર્ગમાં જુદા જુદા ભાગોમાં ખોરાકમાં થતો ફેરફાર, કે જે કઈ પણ પાચન માર્ગ છે એના દરેક જે જુદા જુદા ભાગ છે એમાં ખોરાકમાં દરેક ભાગમાં શું ફેરફાર થતો જાય છે કે જ્યારે ખોરાકને શરીર દ્વારા લેવામાં આવ્યો છે, અંદર ગ્રહણ કરવામાં આવ્યો છે, ત્યારબાદ ખોરાકનું દરેક અંગમાં શું તેમાં શું ત્યાં આ દરેક અંગમાંથી શું ખોરાકમાં ભળે છે અને ખોરાકમાં શું શું ફેરફાર થાય છે એ આપણે હવે અહીંયા જોવાનું છે. તો પહેલું અંગ છે મુખ અને મુખ ગુહા, કે જે અંગ દ્વારા ખોરાકને શરીરમાં લેવામાં આવે છે, ખોરાકને શરીરમાં ગ્રહણ કરવામાં આવે છે, તો સૌથી પહેલા મુખ અને મુખ ગુહામાં ખોરાકનું શું થાય છે. તો એ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃશ્રવણ કહે છે. તમે બધા જાણો છો કે આપણે ખોરાકને કયા અંગ દ્વારા કયા શરીરના કયા ભાગ દ્વારા શરીરમાં લઈએ છીએ, તો કે આપણું મોં, આપણું જે મોં છે, આપણું મુખ છે, એ મુખ દ્વારા આપણે શરીર ખોરાકને શરીરમાં અંદર લઈએ છીએ અને આ જે ક્રિયા છે એ શું કહેવાય છે, અંતઃશ્રવણ કહેવાય છે. આ ખાસ વ્યાખ્યા પૂછાઈ શકે છે કે અંતઃશ્રવણ એટલે શું, તો કે ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવાય છે, અંતઃશ્રવણ કહેવાય છે. એના નામમાં જેનો અર્થ છે એટલે કે અંતઃ એટલે અંદર અને શ્રવણ એટલે અંદર, ત્યાં ગ્રહણ કરવું લેવું, બરાબર. તો ખોરાકને શરીરની અંદર લેવાની જે કંઈ પણ ક્રિયા થાય છે, મોં દ્વારા થાય છે, એ ક્રિયાને શું કહેવાય છે, અંતઃશ્રવણ કહેવાય છે. હવે તમે જાણો છો કે મોંમાં લીધા બાદ આપણો જે મોંનો અંદરનો ભાગ છે ખોરાક સીધો ત્યાં શરીરમાં વહી નથી જતો, પણ ત્યાં આપણા દાંત દ્વારા જીભ દ્વારા ખોરાકને ચાવવામાં આવે છે. ખોરાકના જે કંઈ પણ મોટા મોટા ટુકડાઓ હોય છે તેને ત્યાં દાંત દ્વારા ચાવીને કે ભરડીને તેને સાવ નાના નાના ટુકડાઓમાં ફેરવી નાખવામાં આવે છે. તો શું થાય છે કે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ, ત્યાં આપણું જે મુખ ગુહા છે, મોની જે અંદરનો ભાગ છે એને શું કહેવાય છે, મુખ ગુહા, કે જ્યાં જીભ અને દાંત રહેલા હોય છે. તો આ જે મુખ ગુહામાં ખોરાક જ્યારે જાય છે ત્યાં દાંત દ્વારા ખોરાક ચાવવામાં આવે છે, એટલે કે દાંત એ ખોરાક જે છે તેને નાના નાના ટુકડાઓમાં ફેરવી નાખવામાં આવે છે. ત્યારબાદ દરેક દાંતના મૂળ પેઢામાં અલગ અલગ ખાડામાં હોય છે. હવે આપણે મુખ ગુહામાં જે આપણા મુખ્ય અંગ છે કે જે ખોરાકના ટુકડા કરવામાં ખોરાકને ચાવવામાં મદદરૂપ કરે છે એ આપણા દાંત અને બીજું છે જીભ. તો ત્યાં દાંત અને જીભ શું કામ કરે છે, તો કે દાંત જે છે એ દાંત આપણા જે કંઈ પણ અંદર દાંતના જે મૂળ હોય છે એ મૂળ ક્યાં હોય છે, તો કે દરેક જે તે પેઢામાં તેના મૂળ રહેલા હોય છે. તો કે દાંત જે છે એ દરેક દાંત મૂળ દરેક દાંતના મૂળ ત્યાં પેઢામાં અલગ અલગ ખાડામાં હોય છે, કે આપણા જે દરેક મોની અંદર જેટલા પણ દાંત છે એ દરેક દાંતના મૂળ તો કે અલગ અલગ પેઢામાં અંદર ખાડામાં રહેલા હોય છે. એવું નથી હોતું કે એક જ પેઢામાંથી બે દાંત હોય એવું ક્યારે બનતું નથી. આપણા મોંમાં જેટલા પણ દાંત રહ્યા છે એ દરેક દાંતના મૂળ દરેક પેઢામાં અલગ અલગ ખાડામાં ત્યાં રહેલા હોય છે, એને શું કહેવાય છે, પેઢા કહેવાય છે, કે જ્યાં દાંતના મૂળ રહેલા હોય છે. અને આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે, આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને તેના કાર્યો પણ જુદા જુદા હોય છે. હવે તમે જાણો છો કે આપણા જે દાંત છે મોની અંદર દરેક દાંત છે દરેક દાંત દેખાવમાં સરખા હોતા નથી, દરેક દાંતના જે કંઈ પણ આકાર છે એ અલગ અલગ હોય છે, કે દાંત જે છે દરેક દાંત એક સરખા હોતા નથી, દેખાવમાં પણ એક સરખા લાગતા નથી, એ જ રીતે દરેક દાંત સરખા નથી હોતા પણ તેના કાર્યો પણ જુદા જુદા હોય છે. હવે તમે જાણો છો કે આપણે ખોરાક જે છે અમુક ખોરાક આપણે દાંતનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, અમુક
ખોરાક ને આપે ત્યાં એ બટકું ભરવા માટે કે કોઈ સફરજન કે કોઈ ફળ હોય તો એના પર ફળ નો ટુકડો કરવા માટે આપણે દાણી મુક્ત કરીએ છીએ. એ સિવાય કોઈ પણ એવી વસ્તુને આપણે ચીરવી હોય એટલે કે ફાડવી હોય તો પણ આપણે દાંતનો ઉપયોગ કરીએ છીએ. ખોરાક ને ચાવવા માટે પણ દાંતનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે અહીંયા જે કાંઈ પણ કાર્યો કરવા છે એમાં દરેક દાંતનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. આપણા મોંમાં જેટલા પણ દાંત છે એ બધા એક પ્રકારના દાંત નથી હોતા, બરાબર? તો આ દરેક દાંતનો અલગ અલગ ઉપયોગ હોય છે કે આપણા મોંમાં જે દાંત છે એમાંથી અમુક દાંતનો ઉપયોગ ખોરાકને ચાવવા માટે થાય છે, અમુક દાંતનો ઉપયોગ ખોરાકને સાવ ઈદળવા માટે થાય છે, અમુક દાંતનો ઉપયોગ કોઈ પણ વસ્તુને ચીરવા કે ફાડવા માટે થાય છે, અમુક દાંતનો ઉપયોગ કોઈ પણ વસ્તુને મજબૂત કરવા માટે થાય છે, બરાબર? તો આ રીતે અહીંયા જે આપણા દાંત છે એ દરેક દાંત અલગ અલગ હોય છે અને તેના કાર્યો પણ અલગ અલગ હોય છે. તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલ હોય છે અને એ મુજબ જે દાંતનું જે પ્રકારનું કામ છે કે જે દાંત ચીરવાનું કામ કરે છે, જે દાંત મજબૂત કરવાનું કામ કરે છે, જે દાંત ચાવવાનું કામ કરે છે, એ દરેક દાંતને એના કાર્ય પ્રમાણે નામ પણ અલગ અલગ દેવામાં આવેલા છે. આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે જેમાંથી લાળ સ્રવે છે. હવે આપણે જાણશું કે આપણું મોઢું જે છે એમાં સતત લાળ એટલે કે આપણું મોઢું જે છે એ મુખ દ્વારાનો અંદરનો ભાગ છે કે જ્યાં જીભ છે, તો ત્યાં સતત આપણું મોઢું જે છે ચીકણું એટલે કે એ ભીનું રહેતું હોય છે. તો આપણે મોઢામાં શું હોય તો કે આપણા મોઢામાંથી લાળ લાળ એટલે કે લાળ ગ્રંથિ છે, આપણું મોં જે છે એ લાળ ગ્રંથિ ધરાવે છે અને આ જે લાળ ગ્રંથિ છે લાળ ગ્રંથિમાંથી શું થાય છે કે જેમાંથી લાળ જે છે એ આપણા મોંમાં આવે છે. એટલે કે લાળ ગ્રંથિ જે છે એ લાળ ગ્રંથિ આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે એમાં આપણા મોં દ્વારા જે કોઈ પણ લાળ સ્રવે છે એટલે કે જે કોઈ પણ લાળ જે છે એ ઉત્પન્ન થાય છે એ લાળ આપણા જે તે ખોરાકમાં પડે છે અને ત્યારબાદ એ ખોરાક લાળ સહિતનો ખોરાક આપણા શરીરની અંદર જાય છે. અને હવે આપણે એ જોવાનું છે કે લિટરેચરમાં એ જોઈશું કે મોંમાં જ્યારે ખોરાકમાં લાળ આપણા મોં દ્વારા લાળ ગ્રંથિ દ્વારા જે કઈ પણ લાળ ત્યાં સ્રવે છે એ લાળ ખોરાકમાં જ્યારે ભળે છે ત્યારે ખોરાકમાં તેનું શું થાય છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિસ્તારપૂર્વક જોવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.